નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. યુવા ગુજરાત દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતની અમૂલ્ય દેન એટલે જીવન છે. જીવનમાં આનંદ હંમેશા માનવીને જીવતો રાખવામાં અગત્યનો ભાગ ભજવતો હોય છે, પણ ઘણા બાળકો પોતાના બાલ્યકાળમાં આ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. તેવા દિવ્યાંગ બાળકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને ભરપૂર આનંદ આપવા માટે યુવા ગુજરાત દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન પાર્ક ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું, જેમાં CAA પણ સપોર્ટ કરવામાં આવ્યો હતો. જેનિસ ચંદ્રકાંતભાઈ પટેલ. દર વર્ષની જેમ એટલે છેલ્લા 5 વર્ષથી, આ મારું 5મું વર્ષ છે, યુવા ગુજરાત દ્વારા 13 જાન્યુઆરીએ અમે પતંગ ઉત્સવ કરતા રહીએ છીએ. દર વર્ષે અલગ અલગ થીમ પર અમે લોકો પતંગ ઉત્સવ કરીએ છીએ. દર વર્ષે દિવ્યાંગ બાળકો અને શિક્ષણ સમિતિના બાળકો, કે જે બાળકોને પતંગો લેવામાં બી કશે ને કશે તકલીફ પડતી હોય છે, અથવા આ ખુશી જે મળવી જોઈએ એ બાળકોને ખુશી મળવામાં અને ખુશી મેળવવામાં તકલીફ પડતી હોય છે, એવા બાળકો જોડે અમે કોલેજના હજારો વિદ્યાર્થીઓ દ્વારા પતંગ ઉત્સવ અમે દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે જે CAAનો એક્ટ આવ્યો છે, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, એ એક્ટની થીમ પર અમે લોકોએ આખું પતંગ ઉત્સવનું ડિઝાઇન કરી છે.